આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને દિગ્ગજ નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. એક પછી એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એભાભાઈ કરમુરે રાજીનામું આપી દીધું છે. તો આગામી સમયમાં એભાભાઈ કરમુર ભાજપમાં જોડાય તેવી અટકળો સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને દિગ્ગજ નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારણ. નારણ, એભાભાઈએ રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની અટકળો છે, શું વિગત? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી એ રાજીનામું આપ્યું હતું. એભાભાઈ કરમુરના પરિવારમાંથી સતત ચાર ધામથી બજાણા જિલ્લા પંચાયત સીટ ઉપરથી ચૂંટણી જીતતા આવ્યા છે અને એભાભાઈ કરમુર છે તે 2012માં કોંગ્રેસમાંથી બેઠક પરથી ખંભાળિયા વિધાનસભા સીટ ઉપર પૂનમબેન માડમ સામે પણ લડ્યા હતા અને તેઓ વિક્રમભાઈ માડમના ખૂબ જ નજીકના નેતા ગણાતા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ગભરાટ મચી હતી. એભાભાઈ કરમુર આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના લાગી રહી છે. જી નારાયણ, શું કારણ આપ્યું છે તેમણે રાજીનામું આપવાનું? જી, તમને એવું જણાવ્યું હતું કે કોંગ્રેસમાં અત્યારે હાલ જે છે કે કઈ કોઈ જમાવટ નથી રહી એટલે ત્યારબાદ ભાજપમાં જવા માટે તેઓ જોડાશે તેવી કોઈ સંભાવના આવી નથી. જી જી, આભાર માહિતી આપવા માટે.